गुड मॉर्निंग, जय श्री कृष्ण। आप प्रकरण नंबर 9.5 राष्ट्र प्रश्न 600 जो है वो हरे आपने जो है प्रश्न 7 तो प्रश्न 7 में शुं कह्यु छे कि नीचे सम a वर्ग माइनस b वर्ग એટલે सो a वत्ता b અને a ઓછા b એટલે આપણી પાસે જે સંખ્યા હોય એનો આપણે આ રીતના કરવાનું છે આ સૂત્રનો ઉપયોગ કરીને આપણે દાખલો ગણવાનો છે તો એમાં છે કે આપણી પાસે પહેલી જે રકમ છે એ જોઈશો એટલે આપણને ખ્યાલ આવશે ઘણો આપણે શું કહ્યું છે કે 51 નો વર્ગ ઓછા 49 નો વર્ગ 51 નો વર્ગ અને 49 નો વર્ગ તો સૂત્ર કયું વાપરવાનું છે આપણે આ a વત્તા b અને a ઓછા b તો અહીંયા આપણે મૂકીએ 51 વત્તા 49 અને બીજોમાં શું મૂકીએ 51 ઓછા 49 તો હવે 51 વત્તા 49 કરીશું એટલે આપણા આવશે કેટલા આવશે 100 થશે ને 9 ને 10 0 અને 5 ને 5 10 એટલે 100 થશે આમાંથી આ 49 બાદ કરશું એટલે આપણી પાસે કેટલા રહેશે 2 રહેશે આપણે વચ્ચે કોઈ ચિહ્ન નથી એટલે ગુણ્યા મૂકવાનું એટલે અહીંયા શું આવશે 100 દુ 200 આપણે અહીંયા જોઈએ આ રીતના અહીંયા કોઈ ચિહ્ન નથી એટલે આપણું અહીંયા પણ ચિહ્ન આવશે નહીં આપણે સૂત્ર આ યુઝ કરવાનું છે એટલે આ રીતના આપણો જવાબ શું આવશે અહીંયા આગળ 200 જવાબ આવશે ત્યાર પછીનો જે પોઈન્ટ વાળો છે એક બીજા નંબરનો છે એ આપણે જોઈ લઈએ એટલે તમને વધુ ખ્યાલ આવી જશે તો એમાં જોઈએ કે 1.02 આખા નો વર્ગ 1.02 આખા નો વર્ગ માઈનસ 0.98 આખા નો વર્ગ આ રીતના કહ્યું છે તો અહીંયા આપણે જોઈએ કે આપણે આ સૂત્ર મૂકવાનું છે એટલે અહીંયા આપણે લખીએ 1.02 વત્તા 0.98 અને બીજા કૌંસમાં શું લખશો 1.02 માઇનસ 0.98 ખ્યાલ આવી ગયો હવે અહીંયા આપણે જોઈએ આનો સરવાળો કઈ રીતના કરવાનો તે ખાસ જોજો કારણ કે ઘણા આ રીતના સરવાળા કરવામાં ભૂલ કરે છે આ પોઈન્ટ વાળો એટલા માટે જ હું તમને કરાવું છું કારણ કે અહીં સરવાળામાં તમારી ભૂલો થાય તો અહીંયા જોઈએ 1.02 છે અને આ શું છે 0.98 અને અહીંયા જોઈએ આપણે આટલું બે કેટલા થશે 10 અને વધી પડીએ કે અહીંયા 0 અને અહીંયા એટલે 2 એટલે 2.00 એટલે આપણી પાસે પૂર્ણ સંખ્યા 2 આવી ગઈ એટલે અહીંયા આપણે માત્ર 2 લખીએ તો પણ ચાલે અને 2.0 લખવું હોય તો પણ ચાલે માત્ર 2 લખો તો વધારે બેટર પડશે કેમ કારણ કે આપણે 2.0 લખીએ તો ક્યારે ભૂલ થાય એ પણ આપણે જોઈ લઈએ કે જો આપણે 2.0 માં અહીંયા અહીંયા 0 ની વેલ્યુ ગણાતી નથી પૂરા 2 જ ગણાય ખ્યાલ આવે છે હવે અહીંયા જોઈએ 1.2 માંથી આપણે 0.98 બાદ કરવાના છે તો આપણે બાદ કરીશું અહીંયા 1.02 માઇનસ 0.98 તો અહીંયા 10 લઈએ એટલે 12 થશે અહીંયા 9 મૂકીએ અહીંયા પણ એ ઓછું થશે એટલે 12 માંથી 8 જાય તો 4 રહેશે 9 માંથી 9 જાય તો 0 રહેશે અને આ 0 એટલે કેટલા આવશે અહીંયા આપણા 0.04 હવે તમને એમ થાય કે આનો ગુણાકાર કરીએ કોનો 0.04 નો તો એમાં 2.0 એમ આપણે પોઈન્ટ આ ધ્યાનમાં લેવાનો નથી એટલે પૂરા કેટલા ગણાય 2 જ ગણાય છે ખ્યાલ આવે છે 0.04 ગુણ્યા આપણે 2 લખીએ 2.0 લખતા નથી એટલે 2.0 એટલે અહીંયા ટોટલ 3 પોઈન્ટ કાપવાના નથી જે જવાબ આવે આપણો એમાં માત્ર કેટલા પોઈન્ટ કાપવાના 2 જ પોઈન્ટ કાપવાના છે એટલે ચાર તો કેટલા થશે 8 એટલે આપણો જવાબ શું આવશે 0.08 એટલે ખ્યાલ આવે છે અહીં આપણો જવાબ શું આવ્યો 0.08 ખ્યાલ આવી ગયો એટલે આ રીતના આપણો દાખલો ગણાશે આ તમને પોઈન્ટ વાળામાં સમજ પડે એના માટે
તપાસ
10, 9, 1. હવે
હંમેશા માઈનસ વાળો ચિહ્ન હોય કે માઈનસ વાળા ચિહ્નને આપણે આ કૌંસમાં જ લેવાય 12 હંમેશા વત્તાનું ચિહ્ન આવવું જોઈએ પ્લસનું ચિહ્ન હંમેશા બહાર આવવું જોઈએ એટલે અહીંયા શું આવશે પ્લસ અને જ્યાં માઈનસ છે એ માઈનસને આપણે ક્યાં લઈ જવાના કૌંસની અંદર અને અહીંયા શું આવશે -0.2 વત્તા કરીએ છીએ એટલે આપણે અહીં વત્તાનું ચિહ્ન લખતા નથી કારણ કે માઈનસ માઈનસ વત્તા થશે અને ફરી સાથે ગુણાકાર 10 સાથે વત્તા ફરી પાછો આનો ગુણાકાર તો અહીંયા પણ માઈનસ નું ચિહ્ન લખવાનું 0.3 અને -0.2 બરાબર તો 10 નો વર્ગ કેટલો થશે 10 ગુણ્યા 100 હવે અહીંયા જોઈએ કે 0.3 છે અને 0.2 છે તો ઓછા ઓછા કેવા થશે વત્તા એટલે 3 ને 2 કેટલા થશે 0.5 અને 0.5 છે એનો 10 સાથે આપણે ગુણાકાર કરવાનો છે એક સ્ટેપ વધારે લખીએ હવે ઓછા ઓછા વત્તા એટલે ઓછા જ રહેશે અહીંયા 0.5 અને એનો 10 સાથે ગુણાકાર અને આ બેનો ગુણાકાર શું થશે હવે માઈનસ માઈનસ છે ગુણાકાર છે એટલે અહીંયા શું થઈ જશે પ્લસ થઈ જશે એટલે 3 × 6 પણ બે પોઈન્ટ કાપવાના એટલે કેટલા આવશે 0.06 0.06 આવશે બરાબર 100 હવે આ 10 50 50 પણ પોઈન્ટ કાપવાનો એટલે 5 આવશે કેવા 5 આવશે -5 આવશે પ્લસ માઈનસ માઈનસ થઈ ગયું ને અને અહીં માઈનસ પ્લસ આવશે અને અહીંયા શું આવશે 0.06 કલાઈવો એટલે આ ચિહ્ન ખાસ ધ્યાન રાખવાનું નહીં તો આપણે ચિહ્ન ધ્યાનમાં નહીં રાખીએ તો આપણો જવાબ ખોટો આવે એટલે અહીંયા જોઈએ આપણે કે આ માઈનસ કરીએ તો 100 માંથી 5 જશે એટલે કેટલા આવશે 95 આવશે અને એની અંદર આપણે શું ઉમેરવાનું છે 0.06 એટલે આપણો જવાબ શું આવશે 95.06 કરાઈ ગયો એટલે આ રીતના આપણે બધા દ્વિતીયસમ જે જોયા એ દ્વિતીયસમમાં આપણે દ્વિતીયસમના જે સૂત્ર છે એ સૂત્રને યાદ રાખવાનું છે અને સૂત્રના આધારે આપણું આજે દ્વિતીયસમવાળો પાછળનો બીજો ભાગ જે છે એ સૂત્રના આધારે છે એમાં એ વત્તા બી આખાના વર્ગવાળું સૂત્ર એ ઓછા બી આખાના વર્ગવાળું સૂત્ર ત્યારબાદ આપણે પૂર્ણ વર્ગ